અચ્છા બેટા, ધોરણ 12 ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 9 એમાં આવે ડી, એટલે મેં એની લાક્ષણિકતા બહુ બધી છે એટલે એનો ભાગ પાડ્યો છે ડી ભાગ. હવે છે કઈ નહીં, આપણે હમણાં સૂત્ર ભણી ગયા. હવે એક સંબંધ છે, બરાબર, એક સંબંધ છે, એ લોકો ડાયરેક્ટ આપ્યો છે, આ તો ખાલી સમજૂતી માટે તમને સાબિત કરીશ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના મૂલ્યો વચ્ચેનો સંબંધ કઈક આવું છે. જો E0/B0=C. હવે કેમ એવું એ તમને સમજાવું. જો અહીંયા ધ્યાન આપજો, આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર આના અંદર વિદ્યુત ક્ષેત્ર લ્યો તો બળ F=QE થાય કોઈક વિદ્યુત ભાર પર, અને ચુંબકીય ક્ષેત્રને લાગતું બળ F=QVB. આ એક ખાસ આવે કે લંબ હોય ને એમાં કોઈક વિદ્યુત ભાર V વેગથી દાખલ થાય, B અને E એ બંને એકબીજાને લંબ હોય અને એમાં લંબરૂપે Q વિદ્યુત ભાર દાખલ થાય, તો એ કિસ્સામાં બંને એટલે ચુંબકીય બળ અને વિદ્યુત બળ બે એક સરખા થાય ત્યારે વિદ્યુત ભાર સીધે સીધો ગતિ કરે. તો ત્યારે જો આ બે સરખા હોય તો QE=QVB, તો QQ ચાલ્યા ગયા તો E/B=B. આમ ખાલી સાબિત કરવું હોય તો થાય, બરાબર. આ કરવાનું નથી, આપણે ડાયરેક્ટ આ સંબંધ યાદ જ રાખવાનું. કેમ આવ્યો એ મેં તમને કીધું, ઈ અને બી એકબીજાને લંબ હોય અને એમાં વિદ્યુત બળ લંબ રૂપે દાખલ થાય ક્ષેત્રમાં, તો બંને બળો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, તો વિદ્યુત બળ જે માર્ગે આવે એ માર્ગે ગતિ કરે. જો સરખા હોય તો, બંને બળો સરખા હોય તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, તો આપણે આ સંબંધ મળે. અને આને અમુક વાર આમ પણ લખાય, EM/BM પણ લખાય, મેક્સિમમ મૂલ્ય E/B પણ લખાય, તો કેટલીક વાર ERMS/BRMS પણ લખાય. ચોપડીમાં ખાલી આપ્યું છે આટલો જ સંબંધ, ચોપડીમાં આટલો સંબંધ જ આપેલો છે, પણ આપણે આપણું સમીકરણ નંબર આટલો સંબંધ છે, પણ આપણે આખો સંબંધ યાદ રાખવાનો. કારણ કે કોઈ પણ પદ આપે, આ મહત્તમ મૂલ્ય છે, અમુક મહત્તમ મૂલ્યને મેક્સિમમ સ્વરૂપે આપે, સાદા કિંમતને E/B સ્વરૂપે આપે. સર RMS એટલે હામું નહીં જોવાનું બેટા, RMS એટલે મારે હામું નહીં જોવું. RMS શું છે? કઈ નથી ભાઈ, ભણી ગયા છે યાર, હું તમે યાર તો યાદ કરો પણ દીકરા. RMS જેને કહેવાય રૂટ મીન સ્ક્વેર. આપણે VRMS ભણેલા વાયુઓમાં ગતિવાદમાં, VRMS=√3P/ρ, યાદ કરો આવું સમીકરણ સાબિત કરેલું. અચ્છા આ સમીકરણ, હા, તો આપણે સમીકરણ આમાં જો આપણે RMS રૂટ મીન સ્ક્વેર આપેલી રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, સ્ક્વેર એટલે વર્ગ, વિદ્યુત ક્ષેત્રના RMS નું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના RMS નું મૂલ્ય નો ગુણોત્તર પણ સી થાય. સી એટલે શૂન્ય અવકાશ નો પ્રકાશ નો વેગ, બંનેના મહત્તમ કિંમત નો ગુણોત્તર પણ સી થાય. હામુની જો થાય છે બેટા. 10મો પછી 11મો, આ મુદ્દો અત્યારે ચોપડીમાં આપ્યો નથી, અડધો અડધો આપ્યો છે, પણ જૂની ચોપડીમાં છે ને થોડો કામનો છે એટલે હું કરાવું છું. યાદ રાખો, વળી શૂન્ય અવકાશ માટે, શૂન્ય અવકાશ માટે C=1/μ0ε0. C=, શૂન્ય અવકાશ માટે પ્રકાશનો, પ્રકાશની ઝડપ, અથવા શૂન્ય અવકાશ માટે શબ્દ ખરાબ લાગશે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ C=1/μ0ε0. સમીકરણ નંબર એક. એક આ એક નવો ટોપિક ચાલુ થઈ ગયો છે, તમારો 11મો એક નવો ટોપિક એનું સમીકરણ છે. જૂની ચોપડીમાં આ જે ટોપિક છે ને અલગ સ્વરૂપે પણ પૂછતા હતા, C=μ0ε0. અમુકને એમ થાય સર આ કેવી રીતે આવ્યું સમીકરણ, એની સાબિતી
મેથેમેટિકલ સ્ટેપ નથી આપ્યો, પણ આપણે ખબર બીજા ચેપ્ટરમાં 11માં પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો, તો એના પરથી આ મળે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાવો, આપેલું સમીકરણ સાચું છે કે નહીં એવું ચેક કરો. કોની દ્રષ્ટિએ? પારિમાણિક દ્રષ્ટિએ. હું તમને ખાલી, તો તમે આ મ્યુ ઝીરો ને એપ્સિલોન ઝીરો ની કિંમત મૂકશો તો 100% એ સાબિત થઈ જશે, થઈ જ જાય. જાતે કરજો. મ્યુ ઝીરો ને એપ્સિલોન ઝીરો નું પારિમાણિક સૂત્ર મૂકશો તો પ્રકાશનો વેગ આવે, આવે જ સામને, જો આવે જ આ શૂન્ય અવકાશમાં. હા, ક્યાં? પછી એક સાથે લખું છું, આ શૂન્ય અવકાશ. જો એના જગ્યાએ માધ્યમમાં હોત તો, જો માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં વી કીધી તો માધ્યમમાં, સોરી, શૂન્ય અવકાશમાં સી કીધી તો માધ્યમમાં વી આવે. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ, શું આવશે બેટા? મ્યુ એપ્સિલોન, મ્યુ એપ્સિલોન આવે, જેને કહેવાશે સમીકરણ નંબર 2. ક્યાં લખું? જ્યાં જ્યાં મ્યુ ઝીરો શૂન્ય અવકાશની પરમિએબિલિટી, પરમિએબિલિટી જોડણી માં ભૂલ હોય તો બેટા મ્યુ માધ્યમની પરમિએબિલિટી, એપ્સિલોન ઝીરો ટૂંકમાં શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર પસાર થવા દે, એને કહેવાય, સોરી, શૂન્ય અવકાશમાં ચુંબકીય ક્ષેત્રની પારગમ્યતા, એમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થવાની ક્ષમતા. આપેલું માધ્યમ શૂન્ય અવકાશ સિવાયનું માધ્યમ કોઈ પણ હોય, કોઈ પણ હોય, હવા હોય, લોખંડ હોય, કોઈ પણ માધ્યમ હોય, બીજું માધ્યમ હોય, તો એમાં ચુંબકીય ક્ષેત્ર પસાર થવાની પારગમ્યતા કહેવાય ને, એટલે ચુંબકીય ક્ષેત્ર પસાર થવાની ક્ષમતા આ માધ્યમમાં, અને ઝીરો આવે એટલે શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશમાં વિદ્યુત પરાગમ્યતા, ટૂંકમાં શૂન્ય અવકાશમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થવા દેવાની ક્ષમતા, અને શૂન્ય અવકાશ સિવાયના કોઈ પણ માધ્યમમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થવા દેવાની ક્ષમતા. હવે આપણે ભણી ગયા વળી તેમજ માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક, નિરપેક્ષ વક્રી ગુણાંક 9મા ચેપ્ટરમાં મેં તમને ચલાવ્યું, ઇટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. સી છે 1 અપોન અને આ છે વી છે 1 અપોન. એટલે વ્યવસ્થિત લખું તો આ અંશનો છેદ છેદમાં જાય એટલે આ છેદમાં આવે મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો, અને આ ક્યાં જશે? ઉપર, એટલે વર્ગમૂળમાં છેદનો છેદ વી છેદમાં છે તો એનો છેદ અંશમાં જાય તો મ્યુ એપ્સિલોન. હા કે ના? પરંતુ આપણે ભણી ગયા મ્યુ બાય મ્યુ ઝીરો એને કહેવાય મ્યુ આર, અને એપ્સાયલોન બાય એપ્સાયલોન ઝીરો એને કહેવાય એપ્સાયલોન આર, અને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી, અને એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી, પરમિટિવિટી. આ બધી છેલ્લું સૂત્ર થાય, ઇટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર એપ્સિલોન. વળી કેટલીક વાર એમ લખાય કે સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ કે ઈ પણ કહેવાય, ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવાય. તો ઇટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર કે, કે લખી અથવા કે ઈ લખો. આ સૂત્ર છે ની અંદર, પણ હું તમને ચલાવું છું કારણ કે દાખલામાં હમણાં જો તમને બીજી થિયરી સાબિત કરવા જઈશ ને ત્યાં બધા સૂત્ર આવશે, એટલે હું લખાવું છું આ બધા. આ થઈ ગયું 3, 4 અને 5.
અંદર આપ્યું નથી, મૂળ લાવશો, અંદર તો આટલું જ આપ્યું છે. આ સી ઇઝ ઇક્વલ ટુ આયા દાવ શૂન્ય અવકાશ અવકાશ ની ઝડપ સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ મ્યુ 0 એપ્સિલન 0 વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ મ્યુ એપ્સિલન. આ બધી કિંમતો મ્યુ 0 શૂન્ય અવકાશ ની પરમી એબિલિટી, શૂન્ય અવકાશ ની પરમી ટીવિટી, મધ્યમ ની પરમી એબિલિટી, મધ્યમ ની પરમી ટીવિટી બી આ તો પણ ગેટ ઇઝ ઇક્વલ સી બાય વી. આ અંશમાં છે તેનો છેદ છેદમાં, જેના છેદમાં છે તેનો છેદ અંશમાં. આડી હવે આના પછી છે કાપશે ખાસ વાત.